પ્રકરણ નંબર 12 જેનું નામ છે નકશો સમજીએ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે સ્કૂલમાં આવી રહ્યા હતા ત્યારે મેં તમને આ પાઠ સમજાવ્યો હતો વાંચન પણ કરાવ્યું હતું અને આપણી નકશાકૃતિની અંદર પણ આ પાઠ આપણે લખ્યો હતો બરાબર તો ફરીથી એકવાર હું આ પાઠનું રિવિઝન કરી રહી છું તો તમે બધા ધ્યાન આપશો તમારી જોડે પાઠ્યપુસ્તક છે એની અંદર તમે ધ્યાન આપશો તો તમને વધારે ખ્યાલ આવશે જેમ કે ભાઈ આપણે જ્યારે પાઠ આ સમજ્યા હતા ત્યારે મેં તમને બધું સમજાવ્યું હતું કે ભાઈ નકશો સેના માટે જરૂરી છે તો તમે જોયું હશે કે અત્યારે આપણે ગુજરાતના કોઈ પણ વિસ્તારની અંદર તમારે જવું હોય અજાણી જગ્યાએ આપણે જવું હોય ક્યારેય પણ આપણે ન ગયા હોય એવી પહેલી જ વાર આપણે ત્યાં જવું હોય તો આપણે સેના દ્વારા ત્યાં પહોંચીએ છીએ આપણી જોડે અત્યારે બધાની જોડે મોબાઈલ હોય છે તો મોબાઈલની અંદર આપણે મેપ ચાલુ કરીએ એટલે આપણે કોઈ પણ જગ્યાએ આપણે એમ કે સરળતાથી પહોંચી શકીએ છીએ બરાબર છે ગુજરાતની અંદર તમારે કોઈ પ્રવાસન સ્થળ પર જવું છે તો પણ તે પણ જગ્યા પર આપણે મેપ દ્વારા આપણે પહોંચી શકીએ છીએ બરાબર ને તો તમને ખબર છે કે મેપ એટલે શું તો મેપ એટલે નકશો હવે આ નકશો ની આપણા જીવનની અંદર અને આપણા ભણતરની અંદર શું જરૂરિયાત છે નકશો એટલે શું નકશાના પ્રકાર કેટલા કયા કયા બરાબર આ તમામ વિગતો આપણે આ નકશાની અંદર જોવાની છે બરાબર ને તો અહીંયા આપણે જોઈએ કે પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ દ્વારકા તરણેતર અંબાજી ધોરડો સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે તેઓ આ પ્રવાસન સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલ સ્થળો સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે તેનું કારણ શું કારણ માત્ર એટલું જ કે તેમની પાસે પ્રવાસન સ્થળો દર્શાવતો નકશો હોય છે તેઓ નકશાવાચન દ્વારા પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે આજે મોબાઈલની અંદર બધાને ખબર છે કે મોબાઈલની અંદર આપણે કોઈ પણ વસ્તુ સર્ચ મારીએ તો આપણને તેના વિશેની તમામ માહિતી એની અંદરથી મળી જાય છે દાખલા તરીકે કોઈ પણ સ્થળે તમારે ફરવા જવું છે બરાબર એ સ્થળની આપણને ખબર નથી કે એ સ્થળ અહીંયાથી આપણા જે વિસ્તારમાં રહીએ છીએ એ વિસ્તારથી એ સ્થળનું અંતર કેટલું છે બરાબર અથવા ત્યાં કેવી રીતે પહોંચી શકાય તો આ તમામ માહિતી તમને નકશાની અંદરથી મળી જાય છે મેપ ઉપરથી મોબાઈલમાં આપણને મળી જાય છે ત્યાં શું શું આવેલું છે કેટલો સમય લાગે આપણને ત્યાં જતા ત્યાંથી આવતા ત્યાં રોકાઈએ તો જોવામાં કેટલો સમય જાય આ તમામ માહિતી આપણને મોબાઈલની અંદર મેપ દ્વારા આપણને તેનો અંદાજ આવી શકે છે તો એ જ રીતે અહીંયા કરવામાં આવ્યું છે કે પ્રવાસન સ્થળ અંગેની માહિતી આપણને એમાંથી પ્રાપ્ત થાય છે વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશન સિસ્ટમની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો આપણે આ પ્રકરણમાં નકશા વિશે સમજ મેળવીએ પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે પણ જ્યારે પૃથ્વીના કોઈ એક ખંડ દેશ રાજ્ય જિલ્લા તાલુકા શહેર કે ગામડાનો અભ્યાસ કરવા માટેનો નકશો વધારે ઉપયોગી છે એમ કે પૃથ્વીનો અભ્યાસ કરવા માટે આપણે પૃથ્વીના ગોળાની જરૂર પડે પરંતુ કોઈ પણ દેશ ખંડ રાજ્ય શહેર તાલુકો કે ગામડાની માહિતી મેળવવી હોય તો આપણે નકશા દ્વારા મેળવી શકીએ છીએ નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય છે મેપ મેં અહીંયા નોંધ્યું છે કે ભાઈ નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય છે મેપ મૂળ લેટિન ભાષાનો શબ્દ મેપા મુંડી ઉપરથી અપભ્રંશ થઈને મેપ બન્યો છે મૂળ કઈ ભાષાનો શબ્દ છે લેટિન ભાષાનો એના ઉપરથી મેપા મુંડી ઉપરથી અપભ્રંશ થઈને મેપ શબ્દ બન્યો છે તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો તેનો અર્થ શું થાય છે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ પણ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનનો નકશો કહેવાય છે મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોની નકશામાં સમાવેશ કરી શકાય એકમ જે સામાન્ય રીતે આપણે નકશો
મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે. સામાન્ય રીતે કોઈપણ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને શું કહે છે? નકશો કહે છે. બરાબર. અને મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે. બરાબર. એના પછી છે નકશા કોટીના નકશા. તો પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશા કોટી કહે છે. નકશા કોટી કોને કહે છે મિત્રો? તો પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા ભાગને દર્શાવતા નકશાના સમૂહને નકશા કોટી કહે છે. તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલી હોય છે. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. નકશા વિવિધ પ્રદેશની મહત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક, તો પ્રાકૃતિકની અંદર પણ સમાવેશ થાય પર્વતો, નદીઓ, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, બરાબર, સરોવરો, એ બધો શેમાં સમાવેશ થાય છે? પ્રાકૃતિકમાં. અને સાંસ્કૃતિક, તો પરિવહન, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ વગેરે દર્શાવે છે. સાંસ્કૃતિક નકશાની અંદર પરિવહન, ઉદ્યોગો, ખેતી અને સિંચાઈ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. એના પછી છે નકશાના પ્રકાર. બરાબર. તો નકશાના મુખ્ય બે પ્રકાર છે મિત્રો. નકશાના મુખ્ય બે પ્રકાર છે, હેતુ આધારિત નકશા અને માપ આધારિત નકશા. બરાબર. એની અંદર હેતુ આધારિત નકશાના પણ બે પ્રકાર છે, પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. હવે મિત્રો, પ્રાકૃતિક નકશાની અંદર પણ ત્રણ પ્રકાર છે, ભૂપૃષ્ઠના નકશા, હવામાન આબોહવાના નકશા અને ખગોળીય નકશા. બરાબર. અને એ જ રીતે સાંસ્કૃતિક નકશા, તો રાજકીય નકશા, ઔદ્યોગિક નકશા અને ઐતિહાસિક નકશા. બરાબર. તો આપણે આ પાઠની અંદર હેતુ આધારિત નકશાની અંદર આ બધા જ પ્રકાર આપણે વિગતવાર સમજીશું. બરાબર. તો આ પ્રકારના નકશા, હેતુ આધારિત નકશા, જેમાં આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. જેટલી જરૂર હોય એ પ્રમાણેની વિગતોના આધારે હેતુ આધારિત નકશા તૈયાર કરવામાં આવે છે. હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમો દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જે મેં કહીને અહીંયા કહ્યું કે ભાઈ પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. એની અંદર જોશો તો પ્રાકૃતિક નકશાની અંદર શું આવશે મિત્રો? તો કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. જે આપણને માહિતી કુદરત દ્વારા મળે છે, બરાબર, એને જે આલેખન કરવામાં આવે છે એને પ્રાકૃતિક નકશા કહે છે. એની અંદર આપણે આગળ જોયું કે એમાં પર્વત, ઉચ્ચ પ્રદેશ, નદીઓ, સરોવરો વગેરેનો સમાવેશ થાય છે. બરાબર. પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે. હવે એની અંદર છે, પહેલા આપણે જોઈશું ભૂપૃષ્ઠના નકશા. તો આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને જળ પરિવાહ વગેરે દર્શાવેલ હોય છે. જે નકશાઓ ભૂપૃષ્ઠના નકશા હોય એની અંદર પર્વતો, નદીઓ, ઉચ્ચ પ્રદેશો અને મેદાન એની માહિતી આપવામાં આવી હોય છે. કયા વિસ્તારમાં કયો પર્વત આવેલો છે, કયા વિસ્તારમાં કયું મેદાન આવેલું છે, આ તમામ માહિતી ભૂપૃષ્ઠના નકશાની અંદર હોય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આગળ છે હવામાન આબોહવાના નકશા. સ્થળ કે પ્રદેશના હવામાન આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી દર્શાવે છે. તમને ખબર છે મિત્રો કે શિયાળાની ઋતુ હોય અથવા ચોમાસાની ઋતુ હોય તો હવામાન શાસ્ત્રીઓ દ્વારા અગાઉથી એની આગાહી કરવામાં આવે છે કે ભાઈ આ મહિનાની આ તારીખે વરસાદ પડવાનો છે અથવા કમોસમી માવઠું થશે અથવા વધારે ઠંડી પડશે. આ તમામ માહિતી હવામાન શાસ્ત્રીઓ દ્વારા આપણને અગાઉથી જણાવી દેવામાં આવે છે. તો એના આધારે આ રીતે આ નકશાના આધારે લોકો આપણને જણાવતા હોય છે. ખ્યાલ આવી ગયો? એના પછી
નકશા ખગોળીય નકશા કહે છે ગ્રહો ઉપગ્રહો અને આકાશગંગા નક્ષત્રો જેવા વગેરે અવકાશી પદાર્થોની જે માહિતી આકાશમાં રહેલા જે પદાર્થો છે એની માહિતી આપતા નકશાને ખગોળીય નકશા કહેવામાં આવે છે ખ્યાલ આવી ગયો એના પછી આગળ છે મિત્રો સાંસ્કૃતિક નકશા કયા નકશા છે સાંસ્કૃતિક નકશા એની અંદર જોઈએ તો માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે રાજ્યનો નકશો ખેતી વસ્તી પરિવહનના નકશા સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે કોઈ પણ રાજ્યની ખેતીની માહિતી હોય વસ્તીની માહિતી અને પરિવહનની માહિતી હોય તો એ આપણે સાંસ્કૃતિક નકશા ઉપરથી મળી શકે છે એના પછી સાંસ્કૃતિક નકશાની અંદર ત્રણ પ્રકાર છે રાજકીય ઔદ્યોગિક અને ઐતિહાસિક તો એ પણ આપણે જોવાનું છે કે રાજકીય નકશા તો ખંડ દેશ સ્થાનિક વહીવટીતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશા રાજકીય નકશા કહે છે એના પછી છે ખંડ કોઈ પણ ખંડ હોય કોઈ દેશ હોય અને કોઈ સ્થાનિક વહીવટીતંત્ર હોય એની માહિતી આપણે રાજકીય નકશા ઉપરથી મળે છે એના પછી છે ઔદ્યોગિક નકશા તો ઔદ્યોગિક ક્ષેત્રો ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ ઉત્પાદન વગેરેની માહિતી આપણે ઔદ્યોગિક નકશા ઉપરથી મળે છે કોઈ પણ ખનિજ કોઈ પણ વસ્તુ ઉત્પાદન થયું કેટલું થયું શું થયું કેવી રીતે થયું આ તમામ માહિતી આપણે ઔદ્યોગિક નકશા ઉપરથી મળે છે એના પછી છે ઐતિહાસિક નકશા તો પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશા કહે છે પ્રાદેશિક અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય વહીવટી તંત્ર કેવું ચાલે છે શું છે આ તમામ માહિતી આપણે ઐતિહાસિક નકશા ઉપરથી મળે છે બરાબર જેમ કે પહેલા આગળના સમયની અંદર ગુજરાતનો વહીવટ કેવી રીતે ચાલતો હતો શું હતું ભારતનો વહીવટ કેવી રીતે ચાલતો હતો કોના દ્વારા ચાલતો હતો શું હતું આ તમામ માહિતી આપણને ઐતિહાસિક નકશા ઉપરથી મળે છે આ સિવાય આપણને માપ પ્રમાણે પણ બે પ્રકાર છે બરાબર માપ આધારિત નકશાના પ્રકાર તો સામાન્ય રીતે નકશાનું પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતા ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે અહીં નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે મોટા માપના નકશામાં વિગતો આધારે દર્શાવેલ હોય છે જેમ કે તાલુકા શહેર કે ગામના નકશા મોટા માપના નકશાના ઉદાહરણ છે જ્યારે નાના માપના નકશા પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે જેમ કે જુદા જુદા ખંડ દેશ કે નકશાને માપના નકશા કહે છે કોઈ પણ ગામ તાલુકા કે શહેરનો નકશો હોય એને શું કહેવાય મોટા માપના નકશા અને કોઈ પણ ખંડ વિસ્તાર કે પ્રદેશની માહિતી હોય એને શું કહેવામાં આવે છે નાના માપના નકશા કહેવામાં આવે છે ખ્યાલ આવી ગયો મિત્રો હવે છે નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહે છે આમાં ઊંધું આપવામાં આવ્યું છે મિત્રો કે નાના માપના નકશા કોને કહેવાય તો વિશ્વ કે ભાઈ કોઈ પણ સપાટ પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર વધારે વિસ્તાર હોય એ જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કરે છે જ્યારે કોઈ ગામ શહેર તાલુકા કે જિલ્લાનો નકશો હોય એને મોટા માપના નકશા કહેવામાં આવે છે વિશ્વનો નકશો દેશના નકશા નકશાપોથીના નકશા એ નાના માપના નકશા કહેવાય છે ખ્યાલ આવી ગયો કયા કયા નકશા તો વિશ્વનો નકશો દેશનો નકશો અને નકશાપોથીના નકશા આ કેવા પ્રકારના નકશા કહેવાય નાના માપના નકશા કહેવામાં આવે છે હવે આ નાના માપના નકશાના પણ ચાર પ્રકાર પડે છે એટલાસ કેડેસ્ટ્રલ સ્થળ વર્ણન અને માપ આધારિત નકશામાં એ મોટા માપના નકશા અને બે નાના માપના નકશા હવે આ નાના માપના નકશાના પણ ચાર પ્રકાર છે
बराबर कया एक આપેલું છે એટલાસ એટલાસ બીજું છે કેરેસ્ટ્રોલ ત્રીજું છે સ્થળ વર્ણ સ્થળ વર્ણ અને ચાર ભીંતના નકશા બરાબર ભીંત નકશા આ રીતે આના પણ ચાર વાર પાડવામાં આવ્યા છે હવે આપણે જોઈએ કે ભાઈ વિશ્વનો નકશો દેશનો નકશો અને નકશાપતિના નકશા એનાના ભાગના નકશા અને શહેર ગામ જિલ્લો કે તાલુકો એ એમને નકશા મોટા ભાગના ગણવામાં આવે છે હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર તમારે ગુજરાત રાજ્યનો પણ નકશો આપવામાં આવે છે અને નીચે ભારતનો પણ નકશો આપવામાં આવ્યો છે એના આધારે આપણે તમારે ઘરે બેઠા આ નકશાને તમારે જોવાનું છે એનું ધ્યાનથી વર્ણન કરવાનું છે કે ભાઈ કયો જિલ્લો ક્યાં આવેલો છે બરાબર સૌથી મોટો જિલ્લો કયો છે એ બધું જ વર્ણન આપણે આ ગુજરાતના નકશાની અંદર આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે છે તો આજે મિત્રો આપણે પાર્ટ 1 ની અંદર અહીંયા સુધી જોઈશું આગળનો જે ભાગ છે તમારો પાર્ટ 2 નો એ આપણે શું કરવાનું છે પાર્ટ 2 ની અંદર જોવાનો છે તો પાર્ટ 1 માં અહીંયા સુધી તમારે ઘરે બેઠા તૈયાર કરવાનું કે નકશો શબ્દ સેના પરથી આવ્યો નકશાના મુખ્ય પ્રકાર કેટલા છે એના પણ પેટા પ્રકાર કેટલા છે અને નકશો એટલે શું નકશા પોથી એટલે શું આ તમામ વાક્ય તમારે ઘરે બેઠા તૈયાર કરવાની છે તો આજનો વિડિયો